નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 3 માર્ચ 2020 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. સ્વામી વિવેકાનંદ કર્મયોગી એવોર્ડ તાજેતરમાં કોને આપવામાં આવ્યો? સ્વામી વિવેકાનંદ કર્મયોગી એવોર્ડ હાલમાં કોને આપવામાં આવ્યો છે? તો જાદવ પાયંગને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જો મિત્રો, આ વ્યક્તિ છે કે જે જાદવ પાયંગ, તેમને કર્મયોગી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે. બટ એ કયા ક્ષેત્રે આપવામાં આવ્યો છે, શેના માટે આપવામાં આવ્યો છે? હવે આ ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે એ જોઈને તમને મોટાભાગનો ખ્યાલ આવી ગયો હશે કે શેના માટે આપવામાં આવ્યો છે. હવે એમણે એક રેતને જંગલમાં ફેરવી દીધું, એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફેરવી દીધું. આ ખૂબ જ એનું પ્રશંસનીય કાર્ય છે. ચલો તેમાં જોઈએ. પદ્મશ્રી જાદવ, હવે એને પદ્મ એવોર્ડ મળેલો છે. કયા વર્ષે મળ્યો છે? તો મિત્રો, એ પણ આપણે યાદ રાખીએ, પદ્મ એવોર્ડ મળ્યો છે 2015. તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. પદ્મશ્રી જાદવ પાયંગને સ્વામી વિવેકાનંદ કર્મયોગી એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે તેમને ભારતના વન મેન એટલે કે ONE નહીં, બટ ફોરેસ્ટમેન, જંગલમેન તરીકે ઓળખાય છે. ફોરેસ્ટમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આમ ગણીએ તો પણ વનમેન છે. કઈ રીતે? તો એમણે જે કાર્ય કર્યું છે એના માટે એ સિંગલ વ્યક્તિ છે, એટલા માટે પણ એને વન મેન કહે છે. બટ અહીંયા ખરા અર્થમાં જે છે ફોરેસ્ટ મેન તરીકે ઓળખાય છે. જાદવે બ્રહ્મપુત્ર નદીનો જે રેતાળ પટ્ટો છે તેને વનમાં ફેરવી દીધો, એટલે કે આખું ફોરેસ્ટ બનાવી દીધું. આખું ફોરેસ્ટ, આખી જે નદીની આસપાસનો જે કાંઠો હતો, કિનારો હતો, ત્યાં બધી જગ્યા પર વૃક્ષો વાવી દીધા. અને ઘણું બધું એને સારું કામ કર્યું છે. આ એવોર્ડ એટલે કે સ્વામી વિવેકાનંદ કર્મયોગી એવોર્ડ, તેની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 2013 તેની શરૂઆત કરવામાં આવી હતી. માય હોમ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા તેને આપવામાં આવે છે. એટલે એક સંસ્થા છે, એક NGO, માય હોમ ઇન્ડિયા, તેમના દ્વારા આ એવોર્ડ 2013 આપવાની શરૂઆત થઈ છે. કોને આપવામાં આવે છે? તો ઉત્તર પૂર્વી ભારતની જે મહાન હસ્તીઓ છે તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે ઉત્તર પૂર્વી ભારતના જે મહાન વ્યક્તિઓ હોય, કે જે પાયંગ જેવા, જાદવ પાયંગ જેવા એવા સારા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ, ખૂબ સારું કાર્ય કર્યું હોય તેવા વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. કયા ટેનિસ ખેલાડીએ મેક્સિકન ઓપનનો ખિતાબ જીત્યો? કયો એવો ટેનિસ ખેલાડી છે કે જેને મેક્સિકન ઓપનનો ખિતાબ જીત્યો? તો તે છે રાફેલ નડાલને આ એવોર્ડ મળ્યો છે. વર્લ્ડ નંબર 2 સ્ટાર ખેલાડી રાફેલ નડાલને આ ATP મેક્સિકો ઓપન ફાઇનલમાં ટેલર ફિડ્સને હરાવીને આ ટાઇટલ જીત્યો છે. કોના વિરુદ્ધમાં જીત્યું છે? તો એ છે ટેલર ફિડ્સને હરાવીને આ રાફેલ નડાલે ATP મેક્સિકો ઓપન ફાઇનલ જીત્યું છે. ATP એટલે શું? તો ATP એટલે થશે એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ. જે વ્યવસાયિક ટેનિસ રમે છે તેનું એક એસોસિએશન, એક સંસ્થા, એક મંડળ છે, જૂથ છે, તેને આપણે કહીએ છીએ ATP. આ તેનું 85મું ATP ટાઇટલ છે. મિત્રો, કેટલામાં ક્રમનું છે? 85મું આ એમણે ટાઇટલ જીત્યું છે. 19મી વર્લ્ડ પ્રોડક્ટિવિટી કોંગ્રેસ 2020 આયોજન ક્યાં કરવામાં આવશે? હવે કરવામાં આવશે તો ક્યાં કરવામાં આવશે, કયા સ્થળે કરવામાં આવશે? 19મી વર્લ્ડ પ્રોડક્ટિવિટી કોંગ્રેસ 2020 આયોજન એ ક્યાં કરવામાં આવશે? તો બેંગ્લોર ખાતે કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? 7-8 મે 2020. ક્યારે, કયા મહિનામાં કરવામાં આવશે? મે મંથમાં. ક્યાં કરવામાં આવશે? તો બેંગ્લોર ખાતે, બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવશે 19મી પ્રોડક્ટિવિટી કોંગ્રેસ 2020. કે જો જુઓ અહીંયા મિત્રો, જુઓ, વર્લ્ડ પ્રોડક્ટિવિટી કોંગ્રેસ કમ બેક ટુ ઇન્ડિયા આફ્ટર 45 યર્સ. 45 વર્ષ બાદ ભારતમાં આવે છે, એટલે 45 વર્ષ બાદ ભારતને તક મળી છે. ચાલો તેમાં જોઈએ. 19મી વર્લ્ડ પ્રોડક્ટિવિટી કોંગ્રેસ 2020, જેને આપણે વર્લ્ડ પ્રોડક્ટિવિટી કોંગ્રેસ કહીએ છીએ, તેનું સંચાલન કોણ કરે છે? તો વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ પ્રોડક્ટિવિટી સાયન્સ દ્વારા 1969 તેનું આયોજન કરવામાં આવે છે. થીમ કઈ રાખવામાં આવી છે આ વર્ષની 2020 થીમ કઈ છે? ઇન્ડસ્ટ્રી 4.0. જો ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરી છે, ઉદ્યોગ ધંધા જેટલા વિકાસ પામશે, જેટલા વિકસશે, તો લોકોને એમાં રોજીરોટી ઘણા બધા લોકોને મળશે. ઇન્ડસ્ટ્રી 4.0, ઇનોવેશન એન્ડ પ્રોડક્ટિવિટી, આ તેની થીમ રાખવામાં આવી છે. અને આ બેંગ્લોરમાં જે આ આયોજન થનાર છે તે કોંગ્રેસમાં તેનો હેતુ કયો છે? તો ઉત્પાદનને વધારવા માટે સરકારના જે અભિગમ છે, સરકારની જે નીતિઓ છે, એને અનુસરવાનો આ એક ઉદ્દેશ રહેલો છે, હેતુ રહેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં લેપર્ડ સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટર બનાવશે? ગુજરાતના કયા જિલ્લામાં લેપર્ડ સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટર બનાવશે? તો ડાંગ જિલ્લા ખાતે બનાવશે. ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હસ્તકના વઘઈ બોટનિકલ ગાર્ડન પાસે 20 કરોડના ખર્ચે 32 હેક્ટરમાં વન વિસ્તારમાં લેપર્ડ સફારી પાર્ક એન્ડ રેસ્ક્યુ સેન્ટર બનાવશે. મિત્રો, વઘઈ બોટનિકલ ગાર્ડન કે જે
સૌથી મોટો છે આ બોટનિકલ ગાર્ડન, તે કેટલા વિસ્તારમાં ફેલાયો છે, તેનો વિસ્તાર કેટલો છે, તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. અને કયા કોણ કોણ મિત્રો આ વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી છે, તેમણે જોયું છે, તે પણ તમે કમેન્ટ આપો કે કોણે કોણે તેની મુલાકાત લીધી છે, અને જો વિસ્તાર કેટલો છે એ ખબર હોય તો એ પણ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા દીપડાઓના સંવર્ધન અને સંરક્ષણ હેતુથી ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના વઘઈ રેન્જ હસ્તક જે આવેલું છે તે બોટનિકલ ગાર્ડનની સામેની સાઈડમાં, જો તમે જોયું હશે તો એ રસ્તો આ સાઈડ બોટનિકલ ગાર્ડન છે તો એની સામેની સાઈડમાં બનાવવામાં આવશે. મિત્રો ચલો હવે એક અહીંયા દક્ષિણ વન વિભાગ આવ્યો છે, દક્ષિણ ડાંગ જિલ્લો એનો વિસ્તાર. તો તમારા માટે એક બીજો ક્વેશ્ચન કે વાંસદા નેશનલ પાર્ક, ક્વેશ્ચન બરાબરથી વાંચો, વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે, જિલ્લો કયો છે તે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. બે ક્વેશ્ચન તમને અત્યારે પૂછ્યા છે, એક તો એનો વિસ્તાર કયો છે અને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે આ વિસ્તાર એટલે કે વઘઈ બોટનિકલ ગાર્ડનનો વિસ્તાર કેટલો કયો છે કેટલો છે, અને વાંસદા નેશનલ પાર્ક જે આવેલું છે તે વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે. ચલો તાજેતરમાં રાજા રવિ વર્મા પુરસ્કારથી કોને સન્માનિત કરાયા, રાજા રવિ વર્મા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા, તો આપણો આન્સર છે જે એસ ખંડેરાવ અને વાસુદેવ કામત, એટલે કે બી અને સી બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. ચલો તેમાં જોઈએ, તાજેતરમાં જે એસ ખંડેરાવ અને વાસુદેવ કામતને રાજા રવિ વર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જે આ અવોર્ડ છે તે અવોર્ડ કર્ણાટક રાજ્યનો સ્ટેટ અવોર્ડ છે, એટલે કે રાજ્ય સરકારનો અવોર્ડ છે. આ અવોર્ડ રવિ વર્મા આર્ટ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, જેમાં 10,000 રૂપિયાની રોકડ અને પ્રશંસાપત્ર આપવામાં આવે છે. તાજેતરમાં એન્ટાર્કટિકામાં રેડ સ્નો જેવી ઘટના જોવા મળી, તેનું બીજું નામ જણાવો. રેડ સ્નો જેવી ઘટના બની છે, તો રેડ સ્નોની ઘટના જે બની છે એનું બીજું નામ કયું છે, એને બીજા કયા નામથી પણ ઓળખાય છે, તો વોટરમેલન, વોટરમેલન. હા મિત્રો, તરબૂચ, વોટરમેલન જેવી આ પરિસ્થિતિ જો આપ તમે જુઓ કે અહીંયા તમને એવું લાગે છે સ્નોફોલ થયું છે તો પછી વ્હાઇટ હોવું જોઈએ ને, બરફ પડ્યો છે તો વ્હાઇટ હોવું જોઈએ, પરંતુ અહીંયા રેડ સાથે સાથે પણ રેડ દર્શાવાયું છે. ચલો તેમાં કઈ રીતે બને છે તે જોઈએ. રેડ સ્નો કે જેનું બીજું નામ આપ્યું છે વોટરમેલન, તાજેતરમાં એન્ટાર્કટિકામાં રેડ સ્નો જેવી ઘટના જોવા મળી છે તેને બીજા નામ વોટરમેલનથી પણ ઓળખાય છે. હવે એરિસ્ટોટલે સૌથી પહેલા રેડ સ્નોનું પ્રમાણ આપ્યું હતું, કોણે આપ્યું હતું, એરિસ્ટોટલે. ચલો આગળ જોઈએ, એન્ટાર્કટિકામાં જે શેવાળ હોય છે તે લાંબા સમય સુધી પડી રહે છે, અને તેમાંથી લાંબા સમય સુધી પડી રહેશે શેવાળ તો તેમાંથી શું થાય છે, ક્રીમ બની જાય છે, ક્રીમ ઉત્પન્ન થાય છે, અને તેનો રંગ લાલ જેવો છે. એટલે જ્યારે સ્નોફોલ થાય છે, બરફ પડે છે, ત્યારે એ જે શેવાળ છે અથવા તો જે ક્રીમ બની ગયું છે એ ક્રીમ પણ લાલ રંગનું દેખાઈ આવે છે. તાજેતરમાં પૂસા કૃષિ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, તાજેતરમાં પૂસા કૃષિ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે, તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, જે 1-3 માર્ચ 2020 દરમિયાન તેનું કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતરાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કોણ છે મંત્રી, તો નરેન્દ્રસિંહ તોમર, એમણે 1 માર્ચના રોજ પૂસા કૃષિ મેળો 2020નું ઉદ્ઘાટન કર્યું. કઈ તારીખ સુધી છે, 1-3 માર્ચ. ચાલો, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના પ્રકાશનો આ મેળામાં બહાર પાડવામાં આવશે. ખાસ યાદ રાખજો કે આ મેળામાં કયા પુસ્તકો બહાર પાડવામાં આવશે, કયા પ્રકાશનો બહાર પાડવામાં આવશે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના જે પુસ્તકો છે, પ્રકાશનો છે, આ મેળામાં બહાર પાડવામાં આવશે. અને આ એ મેળો કે જેનો ઉદ્દેશ કયો છે, તો કૃષિને લાભદાયક ઉદ્યમ બનાવવાનો. કૃષિને કેવી રીતે બનાવવું છે, કૃષિમાંથી ઉત્પાદન આપણે તો લઈએ છીએ, પરંતુ એમાંથી પ્રોફિટ પણ થવો જોઈએ. ઉત્પાદન માત્ર ને માત્ર ઉત્પાદન, એમાંથી પ્રોફિટ પણ થવો જોઈએ, એ પ્રકારનો અહીંયા ઉદ્યોગ બનાવવાનો છે. ઉદ્યમ એટલે કે મહેનત, ઉદ્યોગ મહેનત, ઉદ્યમ એટલે મહેનત બનાવવાનું છે. એ રીતે મહેનત કરવાની કે જેમાંથી ખેડૂતોને લાભ પણ મળે, પ્રોફિટ મળવો જોઈએ. આ મેળાનું આયોજન નવી દિલ્હીના મેળા ગ્રાઉન્ડમાં થયું હતું. નેક્સ્ટ જોઈએ, કોરોના વાયરસનું જોખમ છે તેના લીધે ક્યાં રમાઈ રહેલ વિશ્વકપની શૂટિંગ ઇવેન્ટમાં ભારત ભાગ નહીં લે, તો અહીંયા ભારત ભાગ લેવાની ના પાડે છે. કેમ, કોરોના વાયરસને લીધે. મિત્રો, કોરોના વાયરસ કે જેટલું આપણે ડેન્જર ગણી શકીએ એ સૌથી વધારેમાં વધારે ડેન્જર. મિત્રો જો, અમેરિકામાં એક તાજેતરમાં એક કેસ મળી આવ્યો છે કે જે આ કોરોના વાયરસ પોઝિટિવનો કેસ હતો, જેનું મૃત્યુ થયું છે. આપણે કે આપણા ભારતમાં પણ બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ચલો તમે જોઈએ, કઈ જગ્યા પર રમાઈ રહેલો છે શૂટિંગ કપ જેમાં ભારત ભાગ નહીં લે, તો સાયપ્રસ ખાતે. સાયપ્રસ, જો મિત્રો, સાયપ્રસ ખાતે સાયપ્રસ વર્લ્ડ કપ 4-13 માર્ચ સુધી રમાવાનો છે. ચલો જો મિત્રો, અહીંયા બીજી કોન્ટ્રોવર્સી એ થશે કે 13 માર્ચ જેવું પૂરો થશે તો દિલ્હી, આપણા દિલ્હીમાં પણ વર્લ્ડ કપ યોજાવાનો છે 15-26 માર્ચ. તો આપણે જે દેશ જે કપમાં અથવા જે ઇવેન્ટમાં ભાગ નથી લઈ રહ્યા, તો અન્ય દેશો પણ આપણે કદાચ આપણે દિલ્હી ખાતે જે કપ રમાવાનો છે 15-26,
તો તેમાં કોઈ વાયરસને કારણે નહીં, પરંતુ એમાં આપણે પાર્ટિસિપેટ નથી કર્યું એટલા માટે થઈને કદાચ આપણા ભાગ ન લઈ શકે. તો એટલા માટે અહીંયા કોન્ટ્રોવર્સી થયેલી કે જ્યારે આપણે સાયપ્રસ ખાતે આપણે રમવા નથી જવાના, તો પછી આપણે જ્યારે દિલ્હી ખાતે આ પ્રકારનો શૂટિંગ કપ યોજાશે તો તેમાં પણ અન્ય દેશોના લોકો તો ભારત આવવાના છે. તો એક કોન્ટ્રોવર્સી થઈ હતી. બટ આપણે ઇન શોર્ટ આપણે યાદ રાખીશું કે કોરોના વાયરસના જોખમને લીધે આપણે જે શૂટિંગ કપ યોજાઈ રહ્યો હતો એમાં પણ યાદ રાખજો શોર્ટગન માટે, તો તેના માટે સાયપ્રસ ખાતે આ શૂટિંગ યોજાવાનું હતી જેમાં ભારતે પાર્ટિસિપેટ નથી કર્યું. ISSF એટલે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા 4-13 માર્ચ 2020 દરમિયાન સાયપ્રસ ખાતે શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને ભારતે તેમાંથી ભાગ ન લેવો જોઈએ એવું કોણે કહ્યું છે? તો NRAI એટલે કે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમણે એક સજેશન આપવામાં આવ્યું છે કે આપણે તેમાં ભાગ ન લેવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના કયા સ્થળે કર્યું? FPO ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના કયા સ્થળેથી કર્યું? ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતેથી કર્યું છે. 29 ફેબ્રુઆરી 2020 રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતે 10,000 ખેત ઉત્પાદક સંગઠનનું ઉદઘાટન કર્યું. FPOનું પૂર્ણ નામ શું થશે? ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, કે જેમાં પીએમ કિસાન યોજનાને 1 વર્ષ થયા તો એ નિમિત્તે મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. હવે મિત્રો ક્વેશ્ચન એ થશે કે FPO એટલે શું? તો એક્ઝામ્પલ આપું કે ચલો અલગ અલગ 10 ગામડાઓ છે, એ 10 ગામડાઓ ભેગા મળી અને એક જૂથ બનાવશે. હવે આ એનું નામ આપવામાં આવશે FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એક સંસ્થા છે ખેડૂતોની. હવે જે વસ્તુ સપોઝ કે કોઈ બિયારણની જરૂર છે, કોઈ બીજની જરૂર છે, તો એ બીજ સિંગલ વ્યક્તિ લેવા જશે, ખેડૂત અન્ય સ્થળ પર લેવા જશે તો એને થોડું મોંઘું પણ મળશે. તો હવે શું કરશે કે જે સાથે મળીને જેટલા પણ ખેડૂતો, એવું નથી કે 10 ગામના ખેડૂતો જ હોય, વધારે પણ હોઈ શકે, તો બધા જ ખેડૂતો એક સાથે એક જગ્યા પરથી બિયારણ ખરીદી કરશે અને એ પણ ઓથેન્ટિક હશે તો એ થોડું સસ્તું પણ પડી શકે. હવે જ્યારે વસ્તુ વેચવાની થશે તો પણ આ ગ્રુપ વાઇઝ વેચવામાં આવશે તો એ પણ સારી રીતે એનું ઉત્પાદનના ભાવ લઈ શકે, એ પ્રકારે FPO બનાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આજનો દિવસ, તો આજે એટલે 3 માર્ચના દિવસે શું છે? તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તેની થીમ કઈ રાખવામાં આવી છે 2020ની? તો સસ્ટેનિંગ ઓલ લાઈફ ઓન અર્થ, એટલે કે પૃથ્વી પર જેટલા જીવ છે એ બધાને ટકાવી રાખવા, આ પ્રકારની એક થીમ રાખવામાં આવી છે 3 માર્ચ 2020ની થીમ. હવે જો 2020ને બાયોડાયવર્સિટી સુપર યર તરીકે પણ ઓળખાય છે, જૈવ વિવિધતા સુપર વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે 2020ને. શરૂઆત ક્યારે અથવા તો કઈ રીતે થઈ હતી વાઇલ્ડ લાઈફ ડેની? તો 20 ડિસેમ્બર 2013ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા UNGA યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીનું એક અધિવેશન યોજાયું હતું અને તેમાં વિશ્વને વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની જાગૃતિ લાવવા માટે 3 માર્ચને વિશ્વ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો. ચલો એ સિવાય આજનો દિવસ એટલે કે 3 માર્ચે હજુ પણ છે, કયું છે દિવસ? તો વર્લ્ડ હિયરિંગ ડે પણ 3 માર્ચે ઉજવવામાં આવે છે. તેની આ વર્ષની 2020ની થીમ કે રાખવામાં આવે છે હિયરિંગ ફોર લાઈફ, ડોન્ટ લેટ હિયરિંગ લોસ લિમિટ યુ, આ થીમ રાખવામાં આવી છે. ચલો એની પ્રથમ વખત ક્યારે ઉજવણી કરવામાં આવી હતી? તો 2007માં સૌ પ્રથમ 2007માં ઉજવણી કરવામાં આવી હતી. અને જુઓ મિત્રો ખાસ યાદ રાખજો કે આનું જૂનું નામ કયું છે, વર્લ્ડ હિયરિંગ ડેનું જૂનું નામ કયું છે? તો ઇન્ટરનેશનલ ઇયર કેન્સર ડે. હવેથી અને એટલે કે 2016થી તેનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. 2016થી નામ કયું રાખવામાં આવ્યું છે? વર્લ્ડ હિયરિંગ ડે. એટલે કે 2007થી લઈ અને 2016 સુધી નામ કયું હતું? ઇન્ટરનેશનલ ઇયર કેર ડે. મિત્રો કેર અહીંયા શબ્દ કેર છે, કેર ડે. અને 2016 પછીથી હવે તેનું નામ કયું રાખવામાં આવ્યું છે? તો વર્લ્ડ હિયરિંગ ડે તરીકે નામ રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા 3 માર્ચ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગુગબર્ડ્સ કરંટ અફેર.